હાર્ટ ફેલ્યોરનો સામનો કરી રહેલા દર્દીઓ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પાત્ર હોય છે, કે જ્યારે કિડની ફેલ્યોરવાળા દર્દીઓનો જો નસીબ હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પાત્ર થતા હોય છે. પરંતુ કિડની અને હાર્ટ એમ બંને ફેલ્યોરનો સામનો કરી રહેલા દર્દીઓ માટે આ સાત ધૂંધળી હોય છે, કારણ કે બંને અંગો યોગ્ય સમયે પ્રાપ્ત કરવા મુશ્કેલ હોય છે. અમેરિકાથી સામે આવેલા મામલામાં બંને ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી એક મહિલાને ડુક્કરની કિડની અને હાર્ટ ડિવાઇસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પહેલા અમેરિકાના એક પુરુષના શરીરમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ અમેરિકાના ન્યૂજર્સીની રહેવાસી 54 વર્ષીય લીઝા પિસાનોનું હાર્ટ અને કિડની છેલ્લા સ્ટેજમાં પહોંચી ગઈ હતી. NYU લેંગોન હેલ્થના ડોક્ટર્સે તેની સમસ્યાનું સમાધાન 2 સ્ટેજમાં કરવાનું નક્કી કર્યું હતું. પહેલા લીઝાના હાર્ટમાં પંપિંગ ડિવાઇસ લગાવવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં સફળતા મળતાની સાથે જ તેને આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. NYU ટીમની જાહેરાત મુજબ હાલ લીઝા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ સાથે જ ડુક્કરની કિડની મેળવનાર લીઝા પ્રથમ મહિલા અને બીજી દર્દી બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.